તે ચંદ્રકાંત બક્ષીના લેખનના બહુ મોટા ચાહક છો. બક્ષીબાબુની નવલકથાઓ કદાચ સૌરભભાઈ આકંઠ પીધી છે, તેમ છતાં તમારી વચ્ચે સતત લવ હેટના સંબંધો રહ્યા. સામસામી કોલમો પણ તમે બંને લખી. ના, કોલમોની પત્ર વ્યવહાર કરે. મૂળ આખી વસ્તુ એવી બની હતી કે 87માં હું અભિયાનમાં મેનેજિંગ એડિટર હતો. મારી એક કોલમ આવતી, ત્રણ પીસ લખતો, એમાંનો એક પીસ મેં મૂળ વિશે લખ્યો. અને તે વખતે બક્ષીએ ક્યાંક લખ્યું હશે તો મેં કોટ કર્યું કે મૂળ જેવો મૂડીવાદી શબ્દ મારા જેવા રોટીવાદી લેખક એના જીવનમાં ના હોઈ શકે, આવું બક્ષીએ લખેલું તો મેં કોટ કર્યો. અને પછી એક મેં વાક્ય લખ્યું કે ફાઇવ સ્ટાર હોટેલમાં બેસીને તળેલી માછલી ખાતા ખાતા રોટીવાદની વાતો બક્ષી કરતા હોય છે. અને પછી અર્નેસ્ટ હેમિંગવેથી માંડીને સમરસેટ મોમથી માંડીને ફલાણો ઢીંગણો એ બધા મૂળ વિશે શું શું કહે છે એમ કરીને આખો સરસ પીસ લખ્યો. હવે પેલું જે વાક્ય હતું ટાંકણી જેવું, એ ચૂભે એવું હતું, બક્ષીને ચૂભી ગયું. હવે ચૂભી ગયું તો કઈ હદ સુધી ચૂભી ગયું કે હવે હું એમનો જુનિયર યાર, એમનો જન્મ 32માં, મારો જન્મ 60માં, હા, મારા બાપાની ઉંમરના યાર, કોઈ સવાલ નથી, હું એમની દીકરીની ઉંમર કહેવો. તો બક્ષી કે સૌરભને કહો કે માફી માગે એમ. કે બક્ષી સાહેબ, અમારે શું માફી માગવા જેવું છે, એક ઇટ્સ ઇનોસેન્ટ વસ્તુ છે. અને આના કરતાં 10 ગણી કે 100 ગણી કે 1000 ગણી એસિડિક કમેન્ટ્સ એમણે બીજા લોકો વિશે કરી, તો હું કે આઈ ડિન્ટ ટેક ઇટ સિરિયસલી. પણ બક્ષી ટુક ઇટ સિરિયસલી. 3 અઠવાડિયા સુધી વિવાદ ચાલ્યો અભિયાનમાં. મારી એકમાત્ર આજીવિકા અભિયાનની નોકરી, બક્ષીની અનેક આજીવિકાઓમાંની એક આજીવિકા બક્ષીની કોલમ અભિયાનની. હી કેન એફોર્ડ ટુ સ્ટોપ હિઝ કોલમ ટુ બ્લેકમેલ ધ મેનેજમેન્ટ ઓફ અભિયાન, એન્ડ હી સ્ટોપ્ડ. કે સૌરભ શાહ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી હું મારી કોલમ રિઝ્યુમ નહીં કરું. એટલે મારી પર દબાણ આવ્યું. આપણે બી 27 વર્ષની ઉંમરથી અડી ગયા, માફી નહીં માગીએ આપણે. નોકરી જતી હોય તો જાય, ગાંઠ પણ કહેવાય એકચ્યુઅલી. પણ આપણે બી એ મૂડમાં હતા, બુઠ્ઠી તલવારથી લડ્યા આપણે અને હારી ગયા. નોકરી ગઈ આપણી. મેનેજમેન્ટે કહી દીધું કે જો માફી નહીં માગો તો અમારે તો બક્ષી જોઈએ, સૌરભ શાહ નહીં હોય તો ચાલશે, નહીં જ જોઈતી, જાઓ આપણે, તમારી નોકરી મળી રહેશે બીજી, નહીં મળી પછી. તો આ આટલું જ બસ. એ પછી કટ્ટુ 5 વર્ષ બાદ, એની પહેલાંની વાત કરું, હજુ બક્ષીનું આ લખાયું ને એ પહેલાં મેં અભિયાનમાં ડિટેક્ટિવ દેસાઈના સત્યના અસત્યના પ્રયોગો એમ કરીને એક સિરીઝ લખેલી, જેને કારણે અભિયાનનું સર્ક્યુલેશન 48 કે 49 હજારમાંથી 63 હજાર પર પહોંચી ગયેલો એ જમાનામાં. અને ખૂબ લોકપ્રિય થયેલી એ સિરીઝ. અને આ લોકોને અભિયાનની એક સફળતામાં એક બાધા એ હતી કે એ લોકોએ અભિયાન બહુ જ બ્રિલિયન્ટ મેગેઝિન આવેલું, કાંતિભાઈ, શીલાબેન, વિક્રમ તે વખતે એમાં હતા, બધાએ એવી ટીમવર્ક, એવી સરસ કામ કરેલું એમાં, એટલે બહુ ઝડપથી એ આગળ વધ્યું. પણ એક એનો પ્લેટો આવી ગયો 1.5 વર્ષમાં કે ભાઈ 48 હજાર 49 હજારથી આગળ વધતું નહોતું. અને એમાંનું એક નાનકડું કારણ એ હતું કે એ લોકોએ જે નવલકથાઓ શરૂ કરી, પહેલી જ્યોતિષ જાનીની કંઈક મોહિની વિલા નામની નવલકથા હતી, એ સુપર ફ્લોપ નવલકથા હતી. એ પછી બક્ષીની પ્રિય નિકી એ લોકોએ લીધી, તો એ પણ નવલકથા ઇટસેલ્ફ નબળી હતી અને બહુ જામી નહીં. બક્ષીની કોલમ બહુ જામતી હતી ત્યાં, પણ નવલકથા નહીં જામી. તો હવે આ અભિયાનને આ કન્સેપ્ટ, અભિયાન મારી પાસે નવલકથા લખાવવા માગતું હતું કે હવે ત્રીજી નવલકથા તમે લખો. અને મારી પાસે જન્મોજન્મનો જે પ્લોટ હતો જે મેં પાછળથી ચિત્રલેખામાં લખેલો, તો શીલાબેને મને કીધું કે આ જન્મોજન્મ તમે લખો. હું કે નહીં, મારે તો કાશ્મીરમાં રિસર્ચ કરવું પડશે ને, વાર લાગશે. કે નહીં, મને તરતને તરત કંઈક જોઈએ છે. તો મેં આ દેસાઈની આખી સ્કીમ જે હતી એ બધી બનાવીને આપી. એ લોકો બહુ ખુશ થઈ ગયા અને માગ્યા એટલા પૈસા, અને કે તમે શરૂ કરો. કાંતિભાઈ કે આપણે તરતને તરત શરૂ કરવી છે. હું ચંદ્રકાંત, આ હું ઓન રેકોર્ડ કહી રહ્યો છું, યુ કેન ક્રોસ ચેક વિથ કાંતિભાઈ, યુ કેન ક્રોસ ચેક વિથ હસમુખ બારોટ તે વખતે હતા, યુ કેન ક્રોસ ચેક વિથ વિક્રમભાઈ ઓર શીલાબેન. કાંતિભાઈએ મને ફોન કર્યો, મને કહે કે હું પ્રિય નિકી ચંદ્રકાંત બક્ષીની નવલકથા અડધેથી બંધ કરું છું અને તારી ડિટેક્ટિવ દેસાઈ આપણે શરૂ કરી દઈએ. ઇટ વોઝ સૌરભ શાહ હુ પ્રિવેન્ટેડ કાંતિ ભટ્ટ ફ્રોમ ડુઈંગ ધીસ બાય સેઈંગ કે કાંતિભાઈ જો
તમે ચંદ્રકાંત બક્ષીની નવલકથા અધૂરી મૂકશો તો હું ડિટેક્ટિવ દેસાઈ તમારે ત્યાં નહીં લખું. તમે તમારી જવાબદારીથી નિકી શરૂ કરેલી છે, નબળી નવલકથા છે કબૂલ, પણ જવાબદારી તમારી કહેવાય તો એ તમારે પૂરી કરવી. અને બક્ષીએ તો આખી નવલકથા આપી દીધી હશે તો તમારી જવાબદારી કહેવાય, તો તમારે ભોગવવાનું. એટલા માટે બક્ષીની પ્રિય નિક્કી અધૂરી મુકાઈ નહીં. નંબર એક, કાંતિભાઈએ એવું કર્યું કે નોર્મલી શું છે કે ભાઈ નવલકથા પૂરી થાય પછી નેક્સ્ટ નવલકથાની જાહેરાત થાય. એમણે ઉતાવળમાં છેલ્લા ત્રણ પ્રકરણ બાકી હતા ત્યારથી ડિટેક્ટિવ દેસાઈની દોઢ દોઢ પાનાની જાહેર ખબરો, દોઢ પાનાની, એટલે એક દોઢ નહીં દોઢ ડબલ સ્પ્રેડ, એટલે એક ડબલ સ્પ્રેડ અને બીજું એક આખું પાનું, એટલે ત્રણ પાનાની થઈ, દોઢ ડબલ સ્પ્રેડની જાહેર ખબરો શરૂ કરી દીધી અભિયાનમાં. વગર લેવે દેવે બક્ષીને ખૂંચ્યું એમ. હવે એ શું કામ ખૂંચે મને ખબર પડી, મને ખબર નહીં કે શું કામ ખૂંચવું જોઈએ. ઓન ધ કોન્ટ્રરી કોઈકે એમને કહેવું જોઈએ કે ભાઈ આ તમારે તમારી નવલકથા, આ તમારો તદ્દન જુનિયર જે હજુ તો ઉગતો લેખક છે એને કારણે તમારી નવલકથા બચી ગઈ છે. હા, હું એમ નથી કહેતો ભાઈ બક્ષી પર ઉપકાર કર્યો, પણ આ મારા પ્રોફેશનલ એથિક્સની વાત કરું છું. મેં કંઈ બક્ષી પર ઉપકાર નથી કર્યો, મારા પ્રોફેશનલ એથિક્સ છે. એ પછી આ પેલું રોટીવાદ અને મૂડીવાદ ને ફ્રાઈડ ફિશવાળી વાત આવી અને બક્ષી અડી ગયા. આપણે જવા દીધી નોકરી. એના 5 વર્ષ પછી ફરી એકવાર અભિયાનને ક્રાઇસિસ ઊભી થઈ. શીલાબેન ઇન્ડિયા ટુડેમાં જઈ રહ્યા હતા એટલે કે આપણે ડિટેક્ટિવ દેસાઈ ટાઈપની એક નવી સિરીઝ શરૂ કરીએ. હું કે દેસાઈ હવે જૂનું થઈ ગયું, આપણે કંઈક જૂનું વિચારીએ. તો એમ કરીને સૌરભ શાહની પ્રણય કથાઓ, આઈ લવ યુ સ્પર્ધા એમ કરીને અસત્ય ઘટના ઉપર આધારિત, એ પ્રકારે હા એ અસત્ય ઘટના ઉપર આધારિત એમ કરીને શરૂ કરી. હવે એ પણ સારી ગઈ. એનો ઇનામ વિતરણ સમારંભ હતો અને હોલમાં બધે જ સૌરભ શાહના લેખક સૌરભ શાહ, એટલે હવે બેનરો હોય 25 તો એમાં સૌરભ શાહનું નામ લખેલું જ હોય, કારણ કે યાર હવે એ મારું લગ્ન હોય તો યાર મારા જ વાજા વાગે ને યાર, ઓબ્વિયસ છે યાર એમ. તો એ દિવસનો વરરાજા હું હતો. તો એ બક્ષીએ કોઈને કીધું કે આ શું યાર સૌરભ શાહ બધે. હવે બક્ષીનો સ્વભાવ છે જાણે કે ભાઈ એમ એ થોડાક ઈર્ષાળુ એ હતા. તો ફાઇન, આઈ ડિન્ટ ટેક ઇટ સિરિયસલી. સ્ટેજ ઉપર બક્ષીનું સ્થાન નહીં. બક્ષી અભિયાનના પરિવારના કહેવાય, કોલમનિસ્ટ હતા, પણ હવે સ્ટેજ ઉપર હું ને આઈ થિંક પરિમલ શ્રોફ જે સોલિસિટર છે જેને જજ રાખેલા અને બીજા એક બે જણા અવિનાશ અને કેતન ને બધા હશે, અને બક્ષી પાસે બી રોમાં. હવે એ અભિયાનની વ્યવસ્થાનો પ્રોબ્લેમ હોય. અભિયાને શું કામ આવું કરવું પડે, હું તો કહું બક્ષીને સ્ટેજ ઉપર બોલાવવા જોઈએ, અધિકારી છે એટલા મોટા સાહિત્યકાર છે, એમના હાથે મારું સન્માન રાજર થવું જોઈએ એમ. પણ બક્ષીએ પછી બીજે દિવસે સમકાલીનમાં એક લેખ લખ્યો અને એમાં અમારી પ્રણય કથાઓને બહુ આકરી, ગેરવાજબી અને તદ્દન ભદ્દી ટીકાઓ કરી, બહુ ખરાબ રીતે. કોમ્પેરિંગ શોભિત દેસાઈનું હતું, બહુ મોટો કવિ, બહુ લોકપ્રિય કવિ, મારો અંગત મિત્ર. શોભિતની બી આડેધડ ટીકાઓ કરી અને ઇટ વોઝ અ બેડ પીસ બાય બક્ષી. છેલ્લે પાને છપાયો સમકાલીનમાં. ગાંધીભાઈ તો આ બધું બહુ કરે એમ. તો હું ને શોભિત બહુ નારાજ થયા કે યાર નહીં ચાલે યાર, આપણી આબરૂ કમસ્તા મસ્તા લુગડા ખેંચે છે બક્ષી યાર. એટલે મેં ને શોભિતે સંયુક્ત રીતે બક્ષીએ આ બાબતે જે લખ્યું છે એની ટીકા કરતો પત્ર સમકાલીનમાં લખ્યો. એક વસ્તુ ઓન રેકોર્ડ કહું કે મેં ક્યારે બક્ષીના સાહિત્યની, બક્ષીની લેખન કળાની કે બક્ષીની ગરિમાની ટીકા કરી નથી. આ ઓન રેકોર્ડ તમને, મને એક અક્ષર બતાવો, એક વાક્ય બતાવો. મેં બક્ષીની આ જે એટીટ્યૂડ છે બીજા સાહિત્યકારો માટેની હોય એનો વિરોધ કર્યો છે, હંમેશા વિરોધ કર્યો છે. અને મેં જ નહીં, બીજા ઘણા લોકોએ વિરોધ કર્યો છે, પણ હું બહુ પ્રગટપણે વિરોધ કરતો એમનો કે ભાઈ હવે ધારો કે એક લેખ એમણે એવો લખેલો કે ભાઈ ઉમાશંકરે કેટલા ચોપડા લખ્યા, આણે કેટલા લખ્યા, આણે કેટલા લખ્યા, હી વોટ હી વોન્ટેડ ટુ ટેલ કે મેં આટલા લખ્યા. હકીકત છે કે એમણે ખૂબ પુસ્તકો લખ્યા છે અને બહુ સુંદર પુસ્તકો લખ્યા છે, પણ એના માટે તમારે બીજાને ઉમાશંકરને કે આને કે તેને ઉતારી પાડવાની જરૂર નથી યાર એમ. તમે મહાન છો અને અમે માનીએ છીએ તમે મહાન છો, પણ
સુરેશ જોશીથી માંડીને સુરેશ દલાલથી માંડીને બીજા બધા અમને પ્રિય છે, અને તમને પ્રિય ના હોય તો એ તમારો પ્રોબ્લેમ છે. રહીશે બહુ એક સરસ વસ્તુ, ડૉક્ટર રહીશ મણિયારે સુરતના એક ફંક્શનમાં બક્ષી સાહેબનું પ્રવચન હતું, આ ઘણાને કદાચ યાદ બી હશે, ફંક્શનમાં હાજર બી હશે, આઈ થિંક સમૃદ્ધિમાં જ, સમૃદ્ધિમાં તો શો. હા, તો પ્રશ્નો તરીનો પછી છેલ્લે કાર્યક્રમ હતો, તો રહીશ મણિયારે એ જમાનામાં, એટલે 20-25 વર્ષ પહેલાં કદાચ, બક્ષીએ પ્રવચનમાં એમ કીધેલું કે આ હરિન્દ્ર સુરેશની પ્રશંસા કરે અને સુરેશ હરિન્દ્રની પ્રશંસા કરે એમની કવિતાની. ગુજરાતી સાહિત્યમાં તો આ બધું લેસ્બિયનિઝમ ચાલે છે, આ બક્ષીના વાક્યો. રહીશે એમને પ્રશ્ન પૂછેલો, સાહેબ જો આ લેસ્બિયનિઝમ કહેવાતું હોય, એકબીજાની પ્રશંસા કરે કવિઓ, તો આપણે આપણી જ પ્રશંસા કરીએ એને માસ્ટરબેશન કહેવાય? આ બહુ મશહૂર વાક્ય છે, પ્રસંગ છે, અને એ મને જ્યારે ખબર પડી એટલે મેં હસમુખ ગાંધીના કાનમાં ફૂંક મારીને આખો કિસ્સો કીધો, જે એમણે બીજે દિવસે આખો સમકાલીનમાં છાપ્યો પણ ખરો. તો આ બધી મસ્તી મજાકો બધી હોય, પણ મેં હંમેશા બક્ષીનું ગૌરવ જાળવેલું છે જીવતે જીવ. એક વખત એવું બન્યું કે 2002ના પેલા ગોધરા હિન્દુ હત્યાકાંડ પછીના એક કાર્યક્રમમાં બક્ષી જ્યાં બોલવાના હતા, જ્યાં હું શ્રોતા તરીકે ગયેલો, હું બિડ્ડેમાં તંત્રી હતો તે વખતે, તો મને કાર્યક્રમના 10 મિનિટ પહેલાં હું પહોંચવાઈશ, તો મને જોઈને બક્ષી ભેટી પડ્યા, અને તે વખતે જન્મભૂમિનો ફોટોગ્રાફર હતો એટલે એ તરત ક્લિક કરવા ગયો, એટલે બક્ષીએ વધારે મને ભેટ્યા, લઈ લે આ પોઝ ફરીથી ક્યારે મળવાનું નથી તને એમ કરીને. અને પછી બધા પ્રશંસકોથી ઘેરાયેલા હોય તો મને દૂર લઈ ગયા ખુરશીમાં, જઈને મને કે સૌરભ તમે જે લખો છો અત્યારે મિડડેમાં બહુ સુંદર લખાય છે, પણ તમારી નોકરીને જોખમ આવી શકે એમ છે. એક પિતા પુત્ર માટે જે કન્સર્ન ધરાવે ને એવી, અને મને એ ગાળામાં ખબર કે બક્ષીને ઉંમરને કારણે ઘૂંટણમાં થોડીક તકલીફો શરૂ થઈ ગઈ છે, એટલે મેં એમને રેકમેન્ડ કર્યું કે ભાઈ આ ફલાણા જે ડૉક્ટર છે એ મારા નાનપણના મિત્ર છે, અને કરિશ્મા કપૂરનું ફ્રેક્ચર બી એમણે સાંધેલું, તો આપણે લીલાવતીમાં જઈને એને બતાવીએ, અને મારી માનું ઘૂંટણીનું ઓપરેશન બી એમણે જ કરેલું. તો એક બાપ માટે આપણને જે લાગણી હોય, તો આવા તો કેટલાય કિસ્સાઓ મારા અને બક્ષીના આત્મીયતાના કિસ્સાઓ છે. આઈ હેવ ઓલવેઝ એડોર્ડ હિમ. અને ટીકાઓ જ્યારે જ્યારે થઈ છે, ત્યારે અગેન હું તમને કહું કે એ એમની એટીટ્યૂડની ટીકાઓ છે. એમના સાહિત્યની તો વખાણ કરવાનું બી મારું ગજું નથી, કારણ કે એમના વખાણ, એમને સર્ટિફિકેટની કોઈ જરૂર જ નથી. હા, તો ટીકા કરવાનું તમારી કોઈ ઔકાત બી નહીં, હું તો કહું કે મારી હિંમત બી ના ચાલે, હું એટલો મોટો પક્ષીનો ફેન કહેવાઉં એમ. પણ આમાં થાય શું ખબર છે, કે ચા કરતાં કેટલીક વધારે ગરમ હોય, એટલે બક્ષી કરતાં બક્ષીના અમુક ચાહકો એ વધારે ન્યુસન્સ ફેલાવનારા હોય, તો એ લોકોને મારી અને બક્ષી વચ્ચે આ જ કંઈક ચાર વસ્તુની આ જાણ હોય, બાકી કશી જ જાણકારી ના હોય, એટલે એ લોકો મને બક્ષીના દુશ્મન તરીકે પ્રોજેક્ટ કરે, કે જેથી પોતે બક્ષીના વાલા થઈ શકે, બીજા વાચકોમાં પોતે બક્ષીને કેટલી માન મર્યાદા એની જાળવે છે એની વાત. એ બક્ષીની છઠ્ઠી ઝેરોક્સ કોપી આપણે ત્યાં ગુજરાતીમાં ઘણી છે યાર, તો એ લોકો આવું બધું કરે, દેટ્સ ઓકે.